ઘણા ઘણાને આપણે કહીને કે હવે આ બીડી બંધ કરજો, આ 60 વર્ષ થયા, હવે આ શરીરને નડે, તે શું કે ખબર? એ કે એવું છે ને, એ કે સ્વામી હવે આ બીડી તો મારી ઠાઠડી હારે આવશે. એ કે ઠાઠ, હવે એને નક્કી જ કરી નાખ્યું હોય કે પી પીને મરી જ જવું છે, તો પછી એનામાં કોઈ ફેરફાર થાય નહીં. એટલા માટે ગુરુ એ છે, મા બાપ અને ગુરુ. મારું એવું માનવું છે કે દુનિયામાં મા બાપ કાંઈ પણ એના દીકરા દીકરીને વાત કરે ને, એમાં લગભગ એના હિતની જ વાત હોય. હોય કદાચ 5%, 10% અપવાદ નીકળતો હોય તો હશે, બહુ એવી મને ખબર નહીં. પણ મા બાપ એના દીકરા દીકરીઓને કાંઈ પણ વાત કરે, એ એના હિત માટે જ કરતા હોય. કારણ કે મા બાપ કોઈ દિવસ એના દીકરા દીકરીઓના અહિત તેશું હોય નહીં, એનું હિત જ ઈચ્છતા હોય, એટલે સારી સલાહ દેતા હોય. મા બાપની સલાહ માનવી જોઈએ. હા, કંઈ એવું અયોગ્ય લાગે તો એને વાત કરાય, પણ લગભગ એની વાત, મેજોરિટી એની હિતકર વાત હોય. અને જે શુદ્ધ સારો સદગુરુ હોય, એ કાંઈ પણ વાત કરે, એ એના જીવાત્માના હિત માટે જ કરે, પોતાનો સ્વાર્થ કોઈ દી હોય નહીં. હજી હું તમને કહું, મા બાપને કદાચ થોડો ઘણો સ્વાર્થ હોય કે કમાય, રૂપિયા વાળો થાય, ઘડપણમાં અમારી સેવા કરે. સાચો સદગુરુ હોય ને, એને તો તમારી પાસે કોઈ પણ લૌકિક ઈચ્છા હોય નહીં કે તું મને આ કરી દે, તે કરી. એની એક જ ભાવના હોય કે એ વ્યક્તિ જીવનમાં સુખી થાય. એટલે એક મા બાપ અને બીજા સદગુરુ, બે સેને સારા મળે, એ માણસ જીવનમાં સુખી થાય. અને આ વાત હું તમને એટલા માટે કહું કે દુનિયામાં ખાલી ભૌતિકતાથી સુખ નથી. હા, એ કોઈએ માનવું નહીં. તમે જોશો ઘણા વ્યક્તિઓ ભૌતિક દ્રષ્ટિએ બહુ સુખી હોવા છતાંય ઊંઘની ગોળીઓ ખાય ત્યારે ઊંઘ આવે છે ને. એવા તમને થોકડા બંધ માણસો આ દુનિયામાં જોવા મળશે, જેને જેની પાસે ભૌતિક સુવિધાની કોઈ કમી નથી, છતાંય માણસોને ઊંઘની ગોળીઓ ખાવી પડે, ટેન્શનમાં જીવે છે. મોટી મોટી વ્યક્તિઓ ભૌતિક દ્રષ્ટિએ આગળ ગયેલી વ્યક્તિઓ પણ આત્મઘાત કરીને મરે છે. જો ભૌતિકતા જ સર્વસ્વ હોય તો એને આત્મહત્યા કરવાની જરૂર ન હોય. કારણ તેનામાં નથી સંસ્કાર, નથી કુટુંબભાવ, નથી ઈશ્વરનો આશ્રય, નથી ભક્તિ, નથી કોઈ પ્રકારનું એની પાસે આધ્યાત્મિક કે ધાર્મિક બળ. એટલે માણસ પછી એકદમ નિરાશ થઈ, એકલહોળો થઈ અને માણસ આત્મહત્યા પણ કરી લેતો હોય છે. એટલે ભૌતિકતા બી જરૂરી છે, એની સાથે આધ્યાત્મિકતા પણ જરૂરી છે. બેયનો સમન્વય થાય તો માણસ સંપૂર્ણ રીતે સુખી. ભૌતિક સુવિધા જેટલી જરૂર હોય એ પણ મેળવવી, સાથે માણસ ધાર્મિક પણ હોવો જોઈએ, આધ્યાત્મિક પણ હોવો જોઈએ. અમેરિકામાં એક ભગત છે ભાઈ, અને મહર્ષિ અરવિંદો એમની ફોલોઅર છે. એમનો ઘણી બધી મોટેલો એમની બહુ મોટી મોટી અમેરિકામાં, પણ એમના દીકરાને એમણે ભણવા માટે ઇન્ડિયામાં મોકલેલો, અને ખાસ કરીને થોડોક સમજણો થયો પછી એને અહીંયા ઇન્ડિયામાં ભણવામાં, કોલેજ અહીંયા કરાવડાવે, સ્કૂલ અહીંયા કરાવડાવે. મેં પૂછ્યું, આવું શા માટે તમે કરાવ્યું અહીંયા? મને કે આપણા ભારતીય સંસ્કાર એનામાં આવી જાય ને. હું એમની ઘરે પધરામણે ગયેલો, એનો દીકરો યુવાન, બહુ મોટી મોટેલ બાંધી રહેલો ફ્લોરિડામાં, અને બે ત્રણ પ્રસંગ મેં એવા જોયા. કાંઈ પણ એક પુસ્તક એ ભાઈને મને આપવું હતું, તો મને કે હું એક પુસ્તક મારી પાસે, સારું સ્વામી તમને આપું. ત્યાંનો દીકરો, પપ્પા તમે બેસો હું લઈ આવું છું, કે તરત છોકરો ઊભો થઈને ગયો. બે ત્રણ પ્રસંગમાં મેં જોયું, પપ્પા તમે બેસો હું કરું છું, છોકરો તરત જાય. જુવાન છોકરો, દીકરો, બરાબર ધંધે ચડી ગયેલો, બહુ રીતે 65% ખૂબ સુખી માણા, પણ એના પપ્પાને ઊભા ન થવા દે, પોતે જાય. આ સંસ્કાર અમેરિકામાં મેં જોયા. શું કરવા કે એ છોકરાને એના મા બાપે ભારતીય સંસ્કારો એનામાં આવે ભણવા અહીંયા મોકલેલો. અને અમુક અમુક છોકરાઓ મેં જોયું અમેરિકામાં બી, એક માર્કિંગ કર્યું કે જેના છોકરાઓ અહીંયા વર્ષમાં 1-2 વાર એના મા બાપ અહીંયા ઇન્ડિયા લાવે, અહીંનું કલ્ચર બતાવે, અથવા તો એના ઘરમાં એણે આપણું ભારતીય સંસ્કાર,
અમુક અમુક અમેરિકામાં એવા ફેમિલી આપણા ભારત દેશના છે કે 40-40 વર્ષ ત્યાં રહે છે, પણ એને અમેરિકાનો વા વાવા નો દીધો હોય એવા ફેમિલી પણ ત્યાં છે. ઓરિજિનલ ભારતીય સંસ્કૃતિમાં જીવનારા, કોઈ પણ પ્રકારનું દૂષણ, કોઈ પણ પ્રકારની કુટેવ કે કોઈ પણ પ્રકારનો ત્યાંનો વાયરો વાવા નહીં દીધો એ લોકોએ, એવા ભારતીય ફેમિલી અમેરિકામાં મેં જોયા છે. અને ઘણી વાર હું એમ કહું કે આપણે અહીંયા હોય ને, આપણા કરતાં પણ એ વધારે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવતા હોય છે. એના દીકરાઓને આપણે જોઈએ ને તો આખા જુદી પ્રકારના એના એટીટ્યુડ જોવા મળે. અને જે મા બાપોએ કોઈ દી પોતે ભારતીય સંસ્કારો જાળવા નથી, કોઈ દી દીકરાઓને ભારતમાં લાવ્યા નથી, ત્યાંનું ત્યાંનું કલ્ચર ને નકરો ભૌતિકવાદ, આમ કરવું તેમ કરવું, એના છોકરાઓને તમે જોવો ને તો આમ જમીન આસમાનનો ફરક દેખાય આખો. હા, અને પછી આમ કહે ને, કદાચ આપણે અહીંયા પધરામણીએ ગયા હોય, દહ વાર કે બેટા આવજો છો, સ્વામી આવ્યા છે, ઇન્ડિયા છે, સ્વામી આવ્યા છે, આવ બેટા, આવે જ નહીં મારો વાલીડો કોઈ રીતે. સ્વામી હું, સ્વામીના ફાધર આવ્યા હોય તો હું એને ભાઈ આવે જ નહીં. એક બે જગ્યાએ મેં જોયું, બહુ એના બાપાએ રૂમમાં જઈને કીધું કે આવ્યો આવ્યો તો ગોદડું ઓઢીને આવે, કૂતો હોય હજી 10 વાગ્યે તમારે સમજાણું, આંખ્યો સોળતો સોળતો, આપણને એમ થાય આમ કરતા હોવા દીધો હોત તો સારું હતું. એને તો આપણા કઈ દર્શનનું હોય ને, આપણે એના કરવાના ને હુતેલાના. હોળી પાસે એના બાપા કે આશીર્વાદ દો, એટલે બહુ ફરક પડી જાય ભાઈ. એટલે મારે ખાસ આ વાત એટલા માટે, આપણી ભૌતિકતાની હું કોઈ ઓલું નહીં કહેતો, ભૌતિકતા બી જરૂરી છે, કારણ કે ગરીબીમાં સુખ ન હોય. હા, એટલે ભૌતિક દ્રષ્ટિએ સમૃદ્ધ થવું, કેપેબલ થવું, જે કંઈ આપણી સુખ સુવિધા જોતી હોય એટલી મેળવવી, પ્રાપ્ત કરવી, એ કરવી જોઈએ, પણ એટલાથી સર્વસ્વ નથી એ પાછું બી યાદ રાખવું જોઈએ. ધાર્મિકતા, સંસ્કાર, આધ્યાત્મિકતા એ પણ જીવનમાં એટલા જ જરૂરી છે. મેં આ દુનિયામાં એવા પરિવારો જોયા છે કે જેની પાસે આ દુનિયાની કોઈ સુવિધાઓ કે ભૌતિકતા નથી, પણ ધાર્મિકતા ને આધ્યાત્મિકતા ને સંસ્કાર છે, તો આખા પરિવાર આનંદમાં જિંદગીઓ જીવે છે. એવા પરિવાર જોયા છે. સામે ભૌતિક દ્રષ્ટિએ કોઈ કમી નથી, પણ સંસ્કાર, ધાર્મિકતા કે આધ્યાત્મિકતા નથી, તો ત્યાં બધા દુઃખી દુઃખી ને દુઃખી હોય એવા પણ પરિવારો જોયા છે. અને મને એમ થાય કે જો આ બે વાનું ભેગું થઈ જાય તો સોનામાં સુગંધ પડી જાય. રાજા જનક, ભૌતિકતા પણ એટલી સાથે આધ્યાત્મિકતા પણ એટલી. રાજા અમરીશ, ભૌતિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ અને સાથે સાથે એટલા જ ધાર્મિક અને આધ્યાત્મિક હતા.